નમસ્કાર મિત્રો જી કેવીથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ જોઈશું એમાં ગુજરાતનું બધું જ કરંટ અફેર છેલ્લા છ મહિનાનું છે તે આપણે જોઈશું આવનાર બધી પરીક્ષાઓ માટે સો ટકા તમને આ ઉપયોગી રહેશે છેલ્લા છ મહિનાના અતિ મહત્વપૂર્ણ પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં આપણે જોઈશું લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આ ચેનલ ઉપર જેટલા પણ વિડીયો છે બધાની પીડીએફ પ્રોવાઈડ કરાવવામાં આવે છે પીડીએફ કઈ રીતે મળશે પણ હું તમને જણાવી દઈશ આગળ વધીએ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અયોધ્યા યાત્રા માટે આદિવાસી સમુદાયના દરેક વ્યક્તિ દીઠ કેટલી સહાય આપવાનો નિર્ણય કરાયો છે પાંચ હજાર રૂપિયા અયોધ્યા યાત્રા યાદ રાખજો પાંચ હજાર રૂપિયા કોને અપાય છે આદિવાસી સમુદાયના દરેક વ્યક્તિ દીઠ અયોધ્યા યાત્રાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી હતી પર્યટન મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા ડાંગ જિલ્લાના સબરીધામથી કરવામાં આવી હતી પૂર્ણેશભાઈ મોદી યાદ રાખજો પર્યટન મંત્રી છે આપણા તાજેતરમાં ઈ સરકાર એપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી ઈ સરકાર એપ તાજેતરમાં તાનારીરી એવોર્ડ બે હજાર એકવીસ કોને એનાયત કરાયો છે પદ્મશ્રી પાર્શ્વ ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ અને શાસ્ત્રીય ગાયિકા ડૉક્ટર વિરાજ અમર ભટ્ટને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે તાનારીરી એવોર્ડ બે હજાર એકવીસ ઉપર પ્રશ્નમાં પણ આપણે હાઈલાઇટ કરેલું છે જેથી તમને તુરંત ખ્યાલ આવી જાય તાનારી મહોત્સવની શરૂઆત ક્યારથી થઈ હતી વર્ષ બે હજાર ત્રણથી કોના દ્વારા તાનારીરી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બે હજાર ત્રણથી વડનગરની અંદર શરૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં પોરબંદરમાં કોના હસ્તે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝનું લોકાર્પણ કરવામાં આવ્યું ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં સીએમ ડેશ બોર્ડમાં કયા જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે જૂનાગઢ જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે સીએમ ડેશબોર્ડમાં તાજેતરમાં મહિલા શક્તિ એવોર્ડ બે હજાર એકવીસ કોને એનાયત કરવામાં આવ્યો દીપલ જોશીને તાજેતરમાં ગુજરાત ડ્રોન મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે કોના હસ્તે ગુજરાત ડ્રોન મહોત્સવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં કયા જિલ્લાને સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કરવામાં આવ્યો વડોદરા જિલ્લાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સો ટકા ટેપ વોટર કનેક્ટેડ જિલ્લો જાહેર કરવામાં આવ્યો વડોદરાને રાજ્યમાં સો ટકા નલસે જલ મેળવનાર વડોદરા કેટલામો જિલ્લો બન્યો છે છઠ્ઠો જિલ્લો બન્યો છે આ સિદ્ધિ મેળવનાર પાંચ જિલ્લા કયા કયા છે બોટાદ આણંદ ગાંધીનગર મહેસાણા પોરબંદર અને છઠ્ઠો છે વડોદરા તાજેતરમાં બિનપરંપરાગત ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત કયા ક્રમે રહ્યું છે પ્રથમ ક્રમે રહ્યું છે ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જાની સ્થાપિત ક્ષમતા કેટલી છે ચૌદસો ને ત્રેસઠ મેગાવોટની છે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે ડાંગ જિલ્લાને કોના દ્વારા ડાંગ જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં કેટલામી વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું હતું દસમી ઓમિયા મા ઓમિયા મંદિર નિર્માણનો શુભારંભ કોના હસ્તે કરવામાં આવ્યો ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા નોધારાનો આધાર પ્રોજેક્ટ ક્યાંથી લોન્ચ કરાયો રાજપીપળાથી કરાયો તાજેતરમાં વોટર ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું દાદા હરીની વાવ અમદાવાદમાં તાજેતરમાં સાડી લાઇબ્રેરીની શરૂઆત ક્યાં કરવામાં આવી ગાંધીનગરમાં કરવામાં આવી તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ જગ્યાએથી નદી ઉત્સવનું સમાપન કર્યું અમદાવાદ ખાતેથી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર બે હજાર એકવીસ ગુજરાતી ભાષા માટે કોને એનાયત કરાયો દ્રષ્ટિ સોનીને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર બે હજાર એકવીસ દ્રષ્ટિ સોનીની કઈ કૃતિ માટે તેમને સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર બે હજાર એકવીસ એનાયત કરાયો છે અ તાજેતરમાં ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ બે હજાર એકવીસ કોને એનાયત કરવામાં આવ્યો વિરલ દેસાઈ ઉદ્યોગપતિ છે સુરતના રાજ્ય આરોગ્ય સૂચકાંકમાં ગુજરાત કયા ક્રમે રહ્યું છે છઠ્ઠા ક્રમે રહ્યું ત્રેસઠ પોઈન્ટ ઓગણસાઠ સ્કોર હતો ગુજરાતનો ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બે હાજર એકવીસમાં ઓલ ઓવર રેન્કિંગમાં ગ્રુપ એમાં ક્યુ રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ગુજરાત ગુજરાતના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા અરવિંદ કુમાર ગુજરાત હાઈકોર્ટના કયા નંબરના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સત્યાવીસ માં તાજેતરમાં આરોગ્ય સુખાકારી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ યોજનાની જાહેરાત કરી છે નિરામય ગુજરાત યોજના નિરામય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે દર શુક્રવારે ઉજવવામાં આવે છે નિરામય દિવસ ક્યાં ઉજવવામાં આવે છે રાજ્યના તમામ સી એસસી પીએસસી અને આરોગ્ય કેન્દ્ર ખાતે ઉજવવામાં આવે છે નિરામય દિવસ ગુજરાતમાં ડ્રોનની મદદથી યુરિયાના છંટકાવનું પ્રથમ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું ભાવનગરના પાલીતાણામાં જિલ્લો પૂછે તો ભાવનગર જગ્યા પૂછે સ્થળ પૂછે તો પાલીતાણા કઈ કંપની દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું ઇફકો દ્વારા ગુજરાત સરકારે કયા દિવસને બાળ વાર્તા દિવસ તરીકે ઉજવાનો નિર્ણય કર્યો છે પંદર નવેમ્બર બાળ વાર્તા દિવસ કોની યાદમાં પંદર નવેમ્બરનો દિવસ બાળવાર્તા દિવસ તરીકે ઉજવાશે ગીજુભાઈ બધેકા જેનું ઉપનામ છે મુછાળી મા મુછાળી મા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ગીજુભાઈ બધેકા તેમની યાદમાં પંદર નવેમ્બરને બાળ વાર્તા દિવસ તરીકે ઉજવાશે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં સુરતના વિદ્યાર્થીઓએ વિશ્વના સૌથી ઓછા વજનના સેટેલાઇટનું નિર્માણ કર્યું તેનું નામ જણાવો હોકસેટ એકવીસ વિશ્વના સૌથી ઓછા વજનના સેટેલાઇટનું નિર્માણ અને તેનું નામ છે હોકસેટ એકવીસ શ્રમયોગીઓને પરિવાર પરિવહનમાં આત્મનિર્ભર બનાવવા માટે કઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો ગો ગ્રીન યોજના શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવા માટે ગો ગ્રીન યોજના ગો ગ્રીન યોજના અંતર્ગત સંગઠિત ક્ષેત્રના શ્રમ શ્રમયોગીઓને વાહનની ખરીદી પર કેટલી સબસિડી આપવામાં આવશે વાહનની કિંમતના ત્રીસ ટકા અથવા ત્રીસ હજાર રૂપિયામાંથી જે ઓછું હોય તે ત્રીસ ટકા અથવા ત્રીસ હજાર યાદ રાખવા તાનારી મહોત્સવ બે હજાર એકવીસનો શુભારંભ કોના હસ્તે કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં કોને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો શ્રી નરોત્તમ પલાણ અને ડૉક્ટર અમૃત પટેલને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો તાજેતરમાં કોને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો શ્રી કાશીબેન ગોહિલ અને શ્રી નાથભાઈ ગમાર લોકગાયક ગઢવી એવોર્ડ વડોદરાના ક્યાં જાણીતા ગઝલકારનું હમણાં નિધન થયું છે અબ્દુલ અજીઝ અહમદિયા કાદરી અહમદ મિયા કાદરી અબ્દુલ અજીઝ અહમદ મિયા કાદરીનું ગઝલકાર હતા અને તેમનું હાલમાં નિધન થયેલું છે ક્યાંના છે વડોદરાના પિંક કાર્ડ યોજનાનો કયા જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો જુનાગઢ જિલ્લામાં પિંક કાર્ડ યોજના પિંક કાર્ડ યોજના પાછળનો હેતુ શું છે બેટી બચાવો બેટી પઢાવો અને મારી દીકરી મારું અભિમાન અને સ્વાભિમાન યોજનાને પ્રોત્સાહન આપવા માટે પિંક કાર્ડ યોજનાની શરૂઆત થઈ છે બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટનો એવોર્ડ કયા શહેરને એનાયત કરાયો સુરતને બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટનો એવોર્ડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કયા મિશનની શરૂઆત કરવામાં આવી સાયબર સેફ મિશન કોણે કરી શરૂઆત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ગુજરાતમાં નાર્કો રિવોર્ડ પોલિસીની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તો ગૃહમંત્રી કોણ છે હર્ષ સંઘવી યાદ રાખજો અને તેના દ્વારા નાર્કો રિવોર્ડ પોલિસીની જાહેરાત કરવામાં આવી સેવા સેતુ કાર્યક્રમના સાતમા તબક્કાનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો સાણંદના મણિપુર ગામથી કરવામાં આવ્યો હતો ગાંધી જયંતિ નિમિત્તે નરસિંહસે ગાંધીતક સ્નેહયાત્રા ક્યાં યોજાઈ સાબરમતી આશ્રમ ખાતે યોજાઈ હતી મહીસાગરના વેદ સંજયભાઈ ભોઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આયુર્વેદ રત્ન એવોર્ડથી હાલમાં રામાયણમાં નિષાદ રાજની ભૂમિકા ભજવતા કયા ગુજરાતી કલાકારનું નિધન થયું છે ચંદ્રકાંત પંડ્યા ઘોડેસવારીનો કોર્સ શરૂ કરનાર દેશની પ્રથમ ટેકનોલોજી યુનિવર્સિટી કઈ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ દેશની ચોથી અને ગુજરાતની સૌપ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ક્યાં શરૂ કરવામાં આવી છે વડોદરામાં કચ્છમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ રોટરી ફોરેસ્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં આયુષ વનનું ઉદઘાટન કોને કર્યું હતું અથવા તો કોણે કર્યું હતું કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલે કર્યું હતું આઈઆઈટી ગાંધીનગરમાં પોસ્ટ ડોક્ટરના ફેલો ડૉક્ટર ચંદ્રકુમાર ઝાને કયો એવોર્ડ એનાયત થયેલ છે આઈ એન એ ઈ યંગ ઇનોવેટર એવોર્ડ ગુજરાતમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસ ક્યાં ઉજવાયો કરાઈ પોલીસ અકાદમી ખાતે બે હજાર છત્રીસની ઓલિમ્પિક માટે ભારતના કયા મહાનગરનું નામ રજૂ કરાશે તો એ છે આપણું અમદાવાદ બે હજાર છત્રીસની ઓલિમ્પિક માટે અમદાવાદનું નામ છે તે રજૂ કરાશે સમગ્ર દેશમાં રસી મુકાવો ઈનામ જીતોનો નવતર પ્રયોગ પહેલીવાર શરૂ કરનાર મહાનગર કયું છે અમદાવાદ છે આઈઆઈટી ગાંધીનગર અને સીબીએસસી બોર્ડ સાથે મળીને કઈ સિરીઝ શરૂ કરશે એકલવ્ય સ્કૂલ ઓફ લો ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ શરૂ કરનાર પ્રથમ યુનિવર્સિટી કઈ છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર તાજેતરમાં લીડ્સ રિપોર્ટ બે હજાર એકવીસ કયા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ રિપોર્ટમાં પ્રથમ સ્થાને ક્યુ રાજ્ય રહ્યું છે ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે એકત્રીસ ઓક્ટોબરના રોજ કોની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ બે હજાર એકવીસ માં સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી એકસો છેતાલીસમી તાજેતરમાં ગુજરાતના ભાવનગર ખાતે એક હજાર અઠ્યાસી આવાસોનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તાજેતરમાં સાબરમતી નદી પર નિર્માણ થનાર હીરપુરા બેરેજનું ખાતમુહૂર્ત કોણે કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ રાજ્ય સરકારે આદિવાસી સમુદાયને અયોધ્યા યાત્રા માટે સહાય આપવાની જાહેરાત કરી છે ગુજરાત સરકાર તાજેતરમાં કોના હસ્તે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે ટી સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમિતભાઈ શાહના હસ્તે ગુજરાતમાં વન પ્રાણી સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવી બે થી આઠ ઓક્ટોબર દરમિયાન તાજેતરમાં રામાયણની સિરિયલમાં રાવણનો રોલ કરનાર કયા પ્રસિદ્ધ અભિનેતાનું નિધન થયું છે અરવિંદ ત્રિવેદી તેમનો જન્મ છે તે આઠ નવેમ્બર ઓગણીસો આડત્રીસમાં થયો હતો મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે તેમનો જન્મ થયો હતો ગુજરાતના કયા જિલ્લામાંથી તેઓ લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે સાબરકાંઠા જિલ્લામાંથી વર્ષ ઓગણીસો એકાણું થી વર્ષ ઓગણીસો છન્નું સુધી તેઓ લોકસભાના સભ્ય હતા એટલે કે અરવિંદ ત્રિવેદી લોકસભાના સભ્ય હતા તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલના કાકાનું નિધન થયું છે તેમનું પૂરું નામ જણાવો ઘનશ્યામભાઈ પ્રભાકર નાયક જન્મ છે ઉઢઈ વડનગર ખાતે થયો હતો અંબાજીમાં ગુનાહિત વ્યક્તિને ઓળખવા કઈ સિસ્ટમ લગાવવામાં આવી છે એઆઈ યુક્ત ફેસ રિકોગ્નાઇઝડ સિસ્ટમ લગાવવામાં આવી છે તાજેતરમાં ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યું છે નીમાબેન આચાર્ય નીમાબેન આચાર્ય નીમાબેન આચાર્યનો જન્મ ક્યાં થયો હતો સુરેન્દ્રનગરમાં નીમાબેન આચાર્યએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોનું સ્થાન લીધું રાજેન્દ્ર ત્રિવેદીનું વિધાનસભાના અધ્યક્ષ બન્યા પહેલા તેઓ કયા પદે હતા પોટેમ સ્પીકર હતા નિમાબેન આચાર્યનો અભ્યાસ જણાવો એમડી ગાયનેક તેઓ કયા મત વિસ્તારના ધારાસભ્ય છે ભુજ તાજેતરમાં કઈ ડેરી અમૂલ હની નામની પ્રોડક્ટ શરૂ કરી બનાસ ડેરીએ એનએ એસી દ્વારા ગુજરાતની કઈ યુનિવર્સિટીને એ પ્લસ રેન્ક મળ્યો છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે વેરાવળમાં આવેલી છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી બે હજાર આઠ માં તાજેતરમાં ભાષાવિદ ડોક્ટર યોગેન્દ્ર વ્યાસનું નિધન થયું છે તેમનું પૂરું નામ જણાવો ડોક્ટર યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ ડોક્ટર યોગેન્દ્ર વ્યાસનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો અમદાવાદ ખાતે છ ઓક્ટોબર ઓગણીસો ચાલીસ ના રોજ થયો હતો સાહિત્ય અકાદમી પુરસ્કાર બે હજાર વીસ અંતર્ગત ગુજરાતી ભાષા માટે કોની પસંદગી કરવામાં આવી છે કાસ્યપી મહાની તેમણે કયા પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે જે માટે તેમની પસંદગી થઈ છે પરિતપ્ત લંકેશ્વરી પરિતપ્ત લંકેશ્વરી નવલકથા કોના દ્વારા લખવામાં આવી છે મૃદુલા સિન્હા દ્વારા વર્ષ બે હજાર પંદરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જેઠાભાઈ ભરવાડની રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક બે હજાર એકવીસમાં મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે ક્યુ રાજ્ય રહ્યું ગુજરાત રહ્યું રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક બે હજાર એકવીસમાં પ્રથમ ક્રમે છે ગુજરાત તાજેતરમાં સરદારધામ ભવનનું ઈ ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરદારધામ ભવનનું ઈ ઉદઘાટન સરદારધામ ભવન ક્યાં આવેલું છે અમદાવાદમાં આવેલું છે તાજેતરમાં ગુજરાતના સત્તર મુખ્યમંત્રી કોણ બન્યું છે ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ પૂરું નામ યાદ રાખવું ભૂપેન્દ્રભાઈ પટેલ ખાલી યાદ નથી રાખવાનું ભૂપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ જન્મ છે પંદર જુલાઈ ઓગણીસો ને બાસઠના રોજ અમદાવાદમાં થયો હતો અભ્યાસ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પત્નીનું નામ છે હેતલબેન પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલના શોખ છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ક્રિકેટ અને બેડમિન્ટનની રમત ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કેટલામાં પાટીદાર મુખ્યમંત્રી બન્યા છે પાંચમા મુખ્યમંત્રી છે પાટીદાર મુખ્યમંત્રી તેઓ કઈ વિધાનસભા સીટના ધારાસભ્ય છે ઘાટલોડિયા વિધાન સીટના વિધાનસભા સીટના તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ક્યારે અને કોની સામે ચૂંટણી લડ્યા હતા વર્ષ બે હજાર સત્તરમાં શશિકાંત સામે લડ્યા હતા કેટલા મતોની જંગી બહુમતીથી તેમણે બે હજાર સત્તર ઘાટલોડિયા વિધાનસભા સીટ પર વિજય મેળવ્યો હતો

ગુજરાત રાજ્યના નવા મહેસૂલ મંત્રી કોણ બન્યા છે રાજેન્દ્ર ત્રિવેદી નવા મહેસૂલ મંત્રી ગુજરાત રાજ્યના નવા શિક્ષણ મંત્રી કોણ બન્યા છે તો શિક્ષણ મંત્રી કોણ છે જીતુભાઈ વાઘાણી નવા શિક્ષણ મંત્રી છે ગુજરાત રાજ્યના નવા આરોગ્ય મંત્રી કોણ બન્યા છે ઋષિકેશભાઈ પટેલ ગુજરાત રાજ્યના નવા માર્ગ અને મકાન તેમજ વાહન વ્યવહારના મંત્રી કોણ બન્યા છે પૂર્ણેશભાઈ મોદી ગુજરાત રાજ્યના નવા કૃષિ મંત્રી કોણ બન્યા છે રાઘવજીભાઈ પટેલ ગુજરાત રાજ્યના નવા નાણાં મંત્રી કોણ બન્યા છે કનુભાઈ દેસાઈ વન અને પર્યાવરણ મંત્રી કોણ બન્યા છે કિરીટસિંહ રાણા આદિજાતિ વિકાસ મંત્રી અને નાગરિક પુરવઠા મંત્રી કોણ બન્યા છે નરેશભાઈ પટેલ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી કોણ બન્યા છે પ્રદીપસિંહ પરમાર ગ્રામ વિકાસ મંત્રી કોણ બન્યા છે અર્જુનસિંહ ચૌહાણ ગુજરાતના નવા ગૃહમંત્રી કોણ બન્યા છે હર્ષ સંઘવી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી કોણ બન્યા છે જગદીશ વિશ્વકર્મા રાજ્યકક્ષાના રોજગાર પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી કોણ બન્યા છે બ્રિજેશ મેરજા રાજ્યકક્ષાના પાણી પુરવઠા મંત્રી કોણ બન્યા છે જીતુભાઈ ચૌધરી રાજ્ય કક્ષાના મહિલા બાલ કલ્યાણ મંત્રી કોણ બન્યા છે મનીષાબેન વકીલ રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી કોણ બન્યા છે મુકેશભાઈ પટેલ રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી કોણ બન્યા છે અરવિંદભાઈ રૈયાણી રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કોણ બન્યા છે નિમિષાબેન સુથાર રાજ્યકક્ષાના વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કોણ છે કુબેરભાઈ ડિંડોર રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કોણ બન્યા છે કીર્તિસિંહ વાઘેલા રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી કોણ બન્યા ગજેન્દ્રસિંહ પરમાર રાજ્યકક્ષાના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી કોણ છે આર સી મકવાણા ત્યારબાદ રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી કોણ બન્યા છે વિનોદભાઈ મોરડીયા રાજ્યના પશુપાલન મંત્રી કોણ બન્યા છે દેવાભાઈ માલમ ગુજરાતના સોળમા મુખ્યમંત્રીનું નામ શું હતું વિજયભાઈ રમણીકલાલ રૂપાણી હતું પૂરું નામ જન્મ બે ઓગસ્ટ ઓગણીસો ને છપ્પનના રોજ બર્માના રંગુનમાં થયો હતો બર્માની રાજધાની રંગુન તેમાં તેમનો જન્મ થયો હતો માતાનું નામ હતું માયાબેન અને તેઓએ શપથ લીધા હતા આઠ ઓગસ્ટ બે હજાર સોળથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા આઠ ઓગસ્ટ બે હજાર સોળથી અને રાજીનામું ક્યારે આપ્યું તો અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ તેમણે રાજીનામું આપ્યું છે વિજયભાઈએ ઓડાના ચેરમેન તરીકેની સેવા ક્યારે આપેલ છે બે હજાર પંદરમાં માં તાજેતરમાં ભારતીય બેડમિન્ટન ટીમમાં ગુજરાતની કઈ દીકરીની પસંદગી થઈ છે તસનીમ મીરની તસનીમ મીર ક્યાં જિલ્લાની બેડમિન્ટન ખેલાડી છે મહેસાણા જિલ્લાની ગુજરાતમાં વતન પ્રેમ યોજના અંતર્ગત ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીમાં કેટલા રૂપિયાના કામોનું લક્ષ્ય રાખ્યું છે એક હજાર કરોડ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર એકવીસ ના રોજ ઝવેરચંદ મેઘાણીની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી કેટલામી જન્મજયંતિ હતી એકસો ને પચીસમી ઉજવવામાં આવી અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર એકવીસ ના રોજ ઝવેરચંદ મેઘાણીની એકસો પચીસમી જન્મજયંતિ પર સમગ્ર રાજ્યમાં કયા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી કસુંબીનો રંગ કસુંબીનો રંગ કાર્યક્રમની સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતેથી કોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત સરકાર દ્વારા કઈ જગ્યાએ ઝવેરચંદ મેઘાણીનું સ્મારક મ્યુઝિયમ બનાવવામાં આવશે ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આ સ્મારક મ્યુઝિયમ માટે કેટલા રૂપિયાની ફાળવણી કરા સરકાર કરશે પાંચ કરોડ રૂપિયાની ગાંધીનગરમાં નિર્માણ પામનાર મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું ઈ ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત કોના દ્વારા કરાયું વિજયભાઈ રૂપાણી દ્વારા વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી ક્યારે કરવામાં આવી ચોવીસ ઓગસ્ટના રોજ કોના જન્મદિને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવવામાં આવે છે વીર નર્મદના ગાંધીનગરની જાણીતી સંસ્થા યુવા દિશા કેન્દ્રને કોના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો અનુરાગસિંહ ઠાકુર કેન્દ્રીય રમતગમત મંત્રી દ્વારા આ એવોર્ડ આપવામાં આવેલો ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બન્યા પંકજ કુમાર રાષ્ટ્રીય પરિષદનું કેવડીયા ખાતે ઉદ્ઘાટન કોના હસ્તે કરાયું સ્મૃતિ ઈરાની ગુજરાતનું ક્યુ ગામ દેશનું સૌપ્રથમ પ્રથમ સોરગામ બન્યું છે મોઢેરા દેશનું સર્વપ્રથમ સોર ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચારસો ને સોળ કિલોમીટરની રાષ્ટ્રીય એકતા દોડનું સમાપન કોના હસ્તે કરવામાં આવ્યું અભિનેતા મિલિંદ સોમન કઈ જગ્યાએ વાઘ સિંહ અને દીપડા માટે આધુનિક ઓપન મોટા આવાસોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે કોના દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું ગણપતભાઈ વસાવા અને રમણ પાટકર દ્વારા રાજ્ય વેરા ભવન અમદાવાદનું ઉદઘાટન કોના હસ્તે કરાયું નીતિનભાઈ પટેલ પ્રથમ પ્રકૃતિ અને પર્યાવરણ સામયિકનું વિમોચન કોના જ હસ્તે કરાયું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ વ્હીલ સ્ક્રેપિંગ પોલિસી ક્યાંથી લોન્ચ કરી છે મહાત્મા મંદિર ગાંધીનગરથી પંચોતેરમાં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી જુનાગઢમાં નીતિનભાઈ પટેલ દ્વારા પંચોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી પંચમહાલમાં મહેસાણા ખાતે સિટી બસનો શુભારંભ કોના હસ્તે કરાયો હતો નીતિનભાઈ પટેલના હસ્તે બોતેરમાં વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે બનેલ નવા વનનું નામ શું આપવામાં આવ્યું છે નંદન વન ગામનું નામ પૂછે તો કલગામ કયા તાલુકામાં છે તો ઉમરગામ તાલુકામાં અને કયા જિલ્લામાં આવેલું છે મારૂતિનંદન વન તો એ છે વલસાડ જિલ્લામાં મારૂતિનંદન વન ગુજરાતનું કેટલામું સાંસ્કૃતિક વન બન્યું છે એકવીસમું સાંસ્કૃતિક વન છે તો બધા જ સાંસ્કૃતિક વનના ફોટા સહિત આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો અને પ્લસ આચાર કરી દેજો રામરસ સાઇટની યાદીમાં કેટલા સ્થળ ઉમેરવામાં આવ્યા છે ચાર રામરસ સાઇટની યાદીમાં કયા કયા ચાર સ્થળ ઉમેરવામાં આવ્યા છે થોડ અભયારણ્ય મહેસાણા ગુજરાતનું સ્થળ છે વઢવાણ તળાવ ડભોઈ વડોદરા ગુજરાત અને ત્રણ સુલતાનપુર હરિયાણા અને ચાર ભિંડાવાસ હરિયાણા તો આ ચારે ચાર યાદ રાખી લેજો એ સિવાય બે પણ બીજા એડ કરવામાં આવ્યા છે ક્યાં ક્યાં છે એ પણ હું આગળ જણાવું છું ભારતની કુલ રામરસ સાઇટની સંખ્યા કેટલી થઈ છે તો છેતાલીસ જે આપણે આગળ ચાર જોયા એ મેળવી અને છેતાલીસ થતી પ્લસ બે બીજા નવા હાલમાં જ ઉમેરવામાં આવ્યા છે ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગરમાં આવેલું છે તેને હાલમાં જ રામરસ રામસર સાઇટમાં ઉમેરવામાં આવ્યા છે અને બીજું છે બખીરા અભયારણ્ય એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે તો ટોટલ ફોર્ટી એટ સાઇડ્સ થાય છે એનઆઈડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના સહસંસ્થાપકનું નિધન થયું છે તેમનું નામ જણાવો ગીરા સારાભાઈ હતા વિક્રમ સારાભાઈના બહેન તેમનું હાલમાં નિધન થયું છે વર્ષ બે હજાર વીસનો ગૌરવ સાહિત્ય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો મધુરાઈને મધુરાઈનું પૂરું નામ જણાવો મધુસૂદન વલ્લભદાસ ઠાકર તેમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળિયા છે તે દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક છે મધુસૂદન વલ્લભદાસ ઠાકરનું ઉપનામ જોઈએ તો મધુરાય અને ગગનવાલા એ બંને તેના ઉપનામ છે સૌ પ્રથમ વખત ગૌરવ સાહિત્ય પુરસ્કાર કોને એનાયત કરાયો હતો વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને યુવા ગૌરવ પુરસ્કાર બે હજાર ઓગણીસ કોને એનાયત થયો પ્રશાંત પટેલને યુવા ગૌરવ પુરસ્કાર બે હજાર વીસ કોને એનાયત કરાયો રિંકુબેન ઠાકોર યુવા ગૌરવ પુરસ્કાર બે હજાર વીસ ગુજરાતના કયા સ્થળે રેલવે ટ્રેક પર ભારતની પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલ બનાવવામાં આવી છે ગાંધીનગર વર્ષ બે હજાર એકવીસમાં જગન્નાથજીની કેટલામી રથયાત્રા નીકળી હતી એકસો ચુમ્માલીસમી રથયાત્રા નીકળી હતી અમદાવાદથી વિજયભાઈ રૂપાણીએ સતત કેટલામી વખત પહિંદ વિધિ કરી ભગવાન જગન્નાથની રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો પાંચમી વખત ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવ્યો છે ચાલીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ધોળાવીરા જે ગુજરાતમાં આવેલી છે કચ્છ જિલ્લામાં ધોળાવીરા ગુજરાતની કેટલામી હેરિટેજ સાઇટ બની છે ચોથી વર્લ્ડ હેરિટેજ સાઈટ બની ગઈ છે વર્લ્ડ હેરિટેજ સાઈટની સમિતિના કેટલામાં સત્રમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે ચુમ્માલીસ માં વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે કચ્છ જિલ્લામાં તાજેતરમાં હરિપ્રસાદ સ્વામી અક્ષરવાસી થયા છે તેમનો જન્મ ક્યાં થયો હતો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ખાતે આસોજ સાવલી વડોદરા હરિપ્રસાદ સ્વામીનું બાળપણનું નામ શું હતું પ્રભુદાસભાઈ હરિપ્રસાદ સ્વામીનો જન્મદિન ક્યાં નામે ઉજવાય છે આત્મીય પર્વના નામે ઓળખ ઉજવાય છે અમદાવાદ સાયન્સ સિટીમાં તૈયાર થયેલ એક્વેટિક ગેલેરી રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું વર્ચ્યુઅલ ઉદઘાટન કોણે કર્યું નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં આદિત્યકાંતની પ્રથમ નવલકથા હાઈ ઓન કસોલનું વિમોચન કોણે કર્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરાયું હાઈ ઓન કસોલનું વિમોચન જે કાંતની પ્રથમ નવલકથા છે આદિત્યકાંતની આદિત્યકાંત કોણ છે પત્રકાર અને લેખક છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલાં જો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે પ્રથમ આપણે ટેસ્ટ જોઈએ ત્યારબાદ આની પીડીએફ કઈ રીતે મળશે પણ જણાવીશ ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં સીએમ ડેશબોર્ડમાં કયા જિલ્લાને પ્રથમ સ્થાન મેળવ્યું હતું તો કયા જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે એ લખવાનું છે ત્યારબાદ ગુજરાત રાજ્યના નવા શિક્ષણ મંત્રી કોણ બન્યા છે પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતના સત્તરમાં મુખ્યમંત્રી કોણ બન્યું છે અને ચાર ગુજરાત રાજ્યના નવા નાણાં મંત્રી કોણ બન્યા છે ચારે ચારના જવાબ ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ન્યૂઝ ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે નીચે મારો નંબર આપેલો છે તેમાં જીકે લખી વોટ્સઅપ કરશો તો પણ હું તમને લિંક મોકલી આપીશ ને એ રીતે પણ તમને આની પીડીએફ મળી જશે આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો